હેલો ડિયર બ્રદર્શન સિસ્ટર્સ આશા રાખી રહ્યો છું કે આપ સૌની પ્રિપરેશન ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે આપ સૌ કોઈએ નવરાત્રિની સરસ એવી મજા લીધી હશે શું સાહેબ જખમ પર નમક લગાડો છો આ પરીક્ષાઓ ડીવાય એસઓ અને એસીએફ છે તો એમાં નવરાત્રિની મજા ક્યાંથી લઈ શકાય કંઈ વાંધો નહીં હાર્ડવર્ક જે છે એ હંમેશા ડિવિડન્ડ આપે છે અને જેટલું મોડું ડિવિડન્ડ આપે એટલું વધારે એ જબરજસ્ત હોય તો આજે સરસ એવી મહેનત કરી રહ્યા છો પરીક્ષા પાસ થશો પછી આખી જિંદગી નવરાત્રી રમવાની મજા હશે અલગ મજા હશે જેની સાથે ઈચ્છતા હશો એની સાથે રમી શકશો અને હું એવી પણ આશા રાખી રહ્યો છું કે આ સામાજિક પ્રાણી આ ચહેરાને ક્લિયર છે તમે ઓળખતા હશો આવું કહેવાનું એક રીઝન છે કે ભાઈ ઘણા બધા સમયથી એમ કહી શકાય કે હું આ જે ફ્રેટરનિટી છે સ્પર્ધાત્મક પરીક્ષાના અનુસંધાનમાં કોચિંગ ઇન્ડસ્ટ્રી જે છે એની જે ફ્રેટરનીટી છે યસ એનો હું એક ભાગ છું અને ઘણા બધા સમયથી આ ફિલ્ડથી હું દૂર હતો કેટલીક પરિસ્થિતિઓ હતી કે જેના ઉપર મારા કરતાં ઈશ્વરનું નિયંત્રણ વધારે હતું અને ત્યારે મેં પરિસ્થિતિને સ્વીકારી લેવાનું અનુકૂળ સમજું હતું તપસ્યા સિરિઝમાં છેલ્લે આપણે લોકો મળેલા હતા અને એ પછી એમ કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજીસ આવતા હતા કે સર મજા આવી ગઈ જબરજસ્ત ચાર્જ થઈ ગયા તમે લોકો ચાર્જ થઈ ગયા અને પરિસ્થિતિઓ એવી સર્જાઈ કે ભાઈ હું પોતે ડિસ્ચાર્જ થઈ ગયો યસ હતી કેટલીક પારિવારિક લગતી બાબતો હતી જેના ઉપર અત્યારે કોઈ ચર્ચા કરવાનો મિનિંગ નથી ગઈ સો બીત ગઈ અને એમ કહી શકાય કે હું બહુ સ્પષ્ટ બોલવા વાળો અને એમ કહેવાય કે કોઈ કલ્પના બારની વાત કરવાવાળો વ્યક્તિ નથી મેં તમને કીધું તું એમ હંમેશા કહું છું કે ડિપ્રેશન છે ને એ ટેલેન્ટેડ પીપલને જ આવશે કે જેને કંઈક કામ કરવું છે ક્લિયર છે તમે પરીક્ષાની તૈયારી કરતા હો તમને ઘણીવાર એવા પ્રશ્ન મગજમાં આવી જાય કે નહીં થાય તો શું કરીશું આ એવા વ્યક્તિને જ મગજમાં પ્રશ્ન આવશે કે જેની તૈયારી ખૂબ સારી હશે તો સેમ સિચ્યુએશન એવી હતી કે કેટલીક પરિસ્થિતિઓના કારણે હું પોતે પણ એમ કહી શકાય કે ટેન્સ ટુ ધ ડિપ્રેશન યસ ડિપ્રેશનની નજીક જતો રહેલો હતો અને કદાચ થોડા સમય માટે ડિપ્રેશનનો શિકાર પણ બની ગયો હોઈ શકે બટ ફાઇનલી હવે પડેલા હતા ત્યાંથી ફરી પાછા ઊભા થયા છીએ અને આ જે મારો પિરિયડ હતો એ બહુ ચેલેન્જિંગ બહુ ટફ પીરિયડ હતો એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ નારાજ થઈ ગયા મારાથી એવા વિદ્યાર્થીઓ કે જે ચાર પાંચ વર્ષથી મારા સંપર્કમાં હતા તૈયારી કરી રહ્યા છે કોઈના કોઈ રીઝનથી એક બે માર્ક માટે રહી જતા હતા કે દસ પંદર માર્ક માટે ફાઇનલ સિલેક્શન મિસ કરતા હતા મેઇન્સ મિસ કરતા હતા એમને હું જે લાસ્ટ વન ટુની પરીક્ષા હતી એમાં કોઈ જ પ્રકારે મદદ ન કરી શકો કારણ કે તમે સમજો પોતે જ બરાબર છે લો ફીલ કરી રહ્યો હતો હું પોતે જ એમ કહી શકાય કે ડિપ્રેશનનો પાર્ટ ભોગ બની ગયેલો હતો તો એવા ટાઈમમાં હું કઈ રીતે વેન યુ આર ઇન ટ્રબલ હાઉ વિલ યુ હેલ્પ અધર્સ અને એમ કહી શકાય કે ફાઈનલી પછી મિત્રોનો સહયોગ ખૂબ જ સરસ રહ્યો ખૂબ જ સરસ રહ્યો એમને જે તે સલાહ આપી ક્લિયર હંમેશા જીવનમાં સારા મિત્રો રાખવા મેં તમને તપસ્યા સિરીઝમાં પણ કીધું હતું અને અગેન આજે પણ કહી રહ્યો છું એ મિત્રોએ એમ કહી શકાય કે મને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢો બાકી આસપાસના તો બધા લોકોએ નક્કી કરી લીધું હતું કે ધીસ મેન શેલ બી ફિનિશ્ડ આ માણસને ખતમ કરી જ દેવાનો છે ક્લિયર છે હોય મારા પોતાના જ હતા બરાબર છે અને એ ક્યારેય મીટવાના નથી અને એના પરિણામે ઇવન મેં મારું સિટી પણ ચેન્જ કરી દીધું ક્લિયર છે આજે હું આણંદ શહેરની અંદર હવે વસવાટ કરું છું મારું મૂળ વતન છોડી દીધું છે મેં ક્લિયર છે દુઃખ તો ઘણું હતું બટ ઠીક છે હવે અને આ ચરોતર ભૂમિ પણ ખરેખર એમ કહેવાય કે ખૂબ સારા પ્રભાવવાળી છે હું એકદમ ડાઉન ફીલ કરી રહ્યો હતો અને ત્યાંથી મને જે ચાર્જ કર્યો છે અકલ્પનીય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો તો ધન્ય ચરોતર ધરા કે જેને ફરી પાછો મને મારા વિદ્યાર્થીઓ સમક્ષ એમ કહી શકાય કે બેઠો કર્યો અને એટલો સક્ષમ બનાવ્યો કે ફરી હું એમની સમક્ષ આવ્યો છું અને જ્યારે હું આવ્યો છું ત્યારે કંઈક અને કંઈક લઈને જ આવ્યો છું તમે જે ડિસ્ક્રિપ આમ કહેવાય કે જે ટાઈટલ આપેલું છે અને જે એમ કહી શકાય થમનીલ હતો એના ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા કંઈક બિગ સરપ્રાઇઝ હોય છે હશે અને એ પણ બધાને ખ્યાલ છે લગભગ ગુજરાતમાં જે લોકો મને ઓળખે છે કે અર્પણ પટેલ જ્યારે બિગ સરપ્રાઈઝ કહે ત્યારે એ બહુ ગજબ જ હોય છે બરાબર કોઈ નાની સૂની નથી કે ભાઈ ચાલો ભાઈ પ્રાઇઝની અંદર દસ ટકાનું ડિસ્કાઉન્ટ કે એવી કોઈ વાત નથી ક્લિયર છે આ પણ એક વસ્તુ યાદ રાખજો તો ચલો ભૂતકાળને ભૂલી જઈએ અને વિજયાદશમી પાવન દિવસ છે તો એ દિવસે વિજય વિજય સંકલ્પ કરીએ અને આ સંકલ્પની સાથે જ હું તમને ચાર મહત્વની જાહેરાત કરવાનો છું તમારા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ચાર મહત્વની જાહેરાત કઈ કઈ એવી મહત્વની જાહેરાત છે ક્લિયર છે તો ઘણા બધા લાંબા સમયથી મારી એક એવી ઈચ્છા હતી કે હું ગુજરાતની અંદર યુપીએસસીને લઈને એક પોતાનું ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરું અને એ અનુસંધાનમાં લાંબા સમયથી હું કામગીરી કરી રહ્યો હતો યુપીએસસીને લઈને જો વાત કરીએ તો આજના દિવસે ગુજરાતની અંદર જીપીએસસી વન ટુ માટે કોઈ એવી પરફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે કહી શકાય એ નથી મેં બધી જગ્યાએ કામ કર્યું છે માટે મને ખબર છે ક્લિયર છે જે ફેકલ્ટી ક્લાસ થ્રીમાં ભણાવતા હોય એ જ ફેકલ્ટી તમને ક્લાસ વન ટુમાં ભણાવવા આવે બરાબર છે ક્યારેય શક્ય જ નથી દિલ્હીની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ એસએસસીમાં ભણાવનારો ફેકલ્ટી ક્યારેય તમને યુપીએસસીના સારા ઇન્સ્ટિટ્યૂટમાં જોવા નહીં મળે નેક્સ્ટ ની અંદર જશો દ્રષ્ટિમાં જશો વાજીરામેન રવિમાં જશો ત્યાં આ વસ્તુ નહીં જોવા મળે ક્યારેય શ્રીરામ આઈ જશો ત્યાંની ફેકલ્ટી એક લેવલ ધરાવે છે ક્લિયર છે આ સ્પષ્ટ છે ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને એક જ વસ્તુ હતી ગુજરાતના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ટેલેન્ટેડ છે મહેનત કરવાની ધગશ રાખે છે જીતનો એમનામાં જઝ્બા છે આમ છતાં એક વસ્તુ એમના માટે હંમેશાના માટે અવરોધરૂપ રહી છે એ છે લેંગ્વેજ યુપીએસસીની અંદર લેંગ્વેજ બહુ મેટર કરે છે કઈ રીતે મેટર કરે છે તમે જે રીતે સમજો છો કે ભાઈ ગુજરાતી મીડિયમમાં લખાણ કર્યું હોય તો ઓછા માર્ક મળે અને ઇંગ્લિશ મીડિયમમાં લખાણ લખેલું હોય તો એના વધારે સારા માર્ક મળે છે જીપીએસસીમાં આવી એક વિદ્યાર્થીઓમાં બરાબર છે કન્વિક્શન છે પણ ના યુપીએસસીમાં આવું નથી ત્યાં તમે કોઈ પણ ભાષામાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કેમે પણ પેપર લખશો ક્લિયર છે ત્યાં એક ઓથેન્ટિસિટી સાથે જોવામાં આવે છે ત્યાં ભાષાને આધારે તમને એક પ્રકારનો ભેદભાવ જોવા નહીં મળે તો સાહેબ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અવરોધરૂપ શું છે સારું કન્ટેન્ટ સારું કન્ટેન્ટ અને એ પણ માતૃભાષામાં એક સમય એવો હતો કે હું પણ માતૃભાષાની અંગ્રેજી નો ઝંડો અંદર હું ઇંગ્લિશ વાક્યનો વધારે પ્રયોગ કરતો હતો અને એમ કહી શકાય કે એક પ્રકારની એલોગન્સી હતી એમાં સ્પષ્ટ કહીશ સ્વીકારી લઈશ કે હા ભાઈ ઇંગ્લિશ આવડે છે તો દેખાડો કરીએ આજકાલ દેખાડાનું ઇંગ્લિશ બોલનારા વધારે છે પણ પછી આ ફિલ્ડમાં આવ્યો ખાસ કરીને ગાંધીનગરમાં ચૌધરી એકેડેમી છે ત્યાં મેઇન્સની બેચ લીધી અને એ છોકરાઓ સાથે એમ કહેવાય કે જે ઇન્ટરેક્શન થયું એમાં મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે માતૃભાષામાં શિક્ષણ જે છે એ બેસ્ટ દુનિયાનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે અને ત્યારથી મેં પોતે મારા પોતાના માટે પણ ગુજરાતી લર્નિંગ એક નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો અને ધન્ય છે એ બધા છોકરાઓ ચોર્યાસી પંચ્યાસી છોકરાઓ હતા વાળા કે બધા છોકરાઓ આમ તો કહેવાય કે મને ગુજરાતી શીખવાડવાની શરૂઆત એમ આ લેવલ નોર્મલ ગુજરાતી બધાને આવડતું હોય બટ એમ કહી શકાય કે ભણાવી શકાય એ લેવલ પર સોફેસ્ટિકેટેડ ગુજરાતી જો કદાચ આજે થોડું ઘણું શીખો હોય તો એમનો શ્રેય એમને જાય છે ચલો તો ગુજરાતના વિદ્યાર્થીઓની મહેનત કરવાની એમ કહી શકાય કે વૃત્તિ છે બધું છે એમની પાસે પણ એક જ અવરોધ છે કે સારું કન્ટેન્ટ જે છે એ ગુજરાતી ભાષામાં નથી તમે એમ કહેશો કે સર આજના દિવસે પણ અલગ અલગ ટેલિગ્રામ ચેનલોમાં અલગ અલગ મટીરિયલ આવે છે હું બહુ વિનમ્રતા સાથે અને બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું કે મોટા ભાગનું કન્ટેન્ટ દિલ્હીની હિન્દી મીડિયમની જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન હશે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાની નથી એમનામાં કોઈનામાં હિન્દી ટ્રાન્સલેશન કરે છે હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને મૂકી દે છે આજકાલ ડિજિટલ બોર્ડનો જે જમાનો ચાલ્યો છે ડિજિટલ બોર્ડની ઉપર બધું લખી દીધું હોય અને સાહેબો વાંચી જતા હોય વોટ ઇઝ જો આ વેથી અથવા તો આવી મોડની અંદર પ્રિપરેશન કરશો ક્લિયર છે તો ક્યારેય એટલે ક્યારેય લખી રાખો યુપીએસસી તો શું જીપીએસસી નહીં ક્લિયર કરી શકો તો આ ખાસ યાદ રાખજો ક્લિયર છે હવે ગુજરાત તો સાહેબ તમે શું કરશો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તો સિમ્પલ એક જ વસ્તુ હું તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું અને એ છે ક્લિયર છે નવું વેન્ચર મારું કે જેના અંતર્ગત હું યુપીએસસીને ધ્યાનમાં રાખતા વિવિધ સબ્જેક્ટની અંદર ગુજરાતી મીડિયમમાં કોર્સ લાવીશ ક્લિયર છે યુપીએસસીને ધ્યાનમાં રાખતા હવે એમ કહી શકાય કે ગુજરાતી ભાષામાં છોકરાઓ જે છે યસ એમને કોર્સિસ ઉપલબ્ધ થવા જોઈએ અને મારું નવું વેન્ચર છે સહસ્ત્ર આઈ એસ સહસ્ત્ર હજાર અસ્ત્ર ક્લિયર છે યસ આપણી જંગ જીતવાની છે એમાં આપણે તો મેઇનલી એમ કહી શકાય કે પોલિટી કોન્સ્ટિટ્યુશન ઇકોનોમી જીયોગ્રાફી હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી કરન્ટ અફેર્સ આ પાંચ છ વસ્તુઓ જોઈએ છે બટ યસ સહસ્ત્ર નામ પાછળની પણ એક સ્ટોરી છે એને ક્યારેક શાંતિથી કહીશું ક્લિયર છે બટ આ મારું હવેથી નવું વેન્ચર છે તમને આપણી યુટ્યુબ ચેનલ જે છે યસ એમાં પણ બદલાવ જોવા મળી ગયો હશે સહસ્ત્ર આઈએ એસની ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે મેં આપી દીધી છે તો આ હતી મારી એક નવી જાહેરાત મારું એક પહેલું પગલું એમ કહી શકાય કે આ જે યુપી બિહાર ક્લિયર છે કે ઇવન સદન સ્ટેટમાંથી તમિલનાડુ કર્ણાટક ઇવન મહારાષ્ટ્રમાંથી ગણી લો આઈએસ આઈપીએસ વધુ આવી રહ્યા છે ગુજરાતમાંથી ઓછા આવી રહ્યા છે રાજસ્થાનમાંથી આવી રહ્યા છે કેમ રીઝન શું છે તો કે ત્યાં છોકરો ભલે ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ લખે બટ એનું જે પાયો છે યસ એને એ હિન્દી મીડિયમમાંથી અથવા તો એમની જે લોકલ લેંગ્વેજ છે તમિલ કન્નડ તેલુગુ મરાઠી યસ એમાં બિલ્ડ થયેલો હશે આજના દિવસે ઘણા છોકરા એવા છે કે એમને કદાચ ઇંગ્લિશ લખવાનું કહેશો ક્લિયર છે તો એમને વાંધો નહીં આવે બટ જ્યારે ઇંગ્લિશ સમજવાનું છે સમજવાનું છે ત્યારે થોડી ઘણી ડિફિકલ્ટી દરેક વ્યક્તિને થાય આજે આપણે ગુજરાતીમાં કોઈ વસ્તુ સમજવાની હોય અને એ જ વસ્તુ ઇંગ્લિશમાં સમજવાની હોય ક્લિયર છે તો ગુજરાતીમાં આપણને વધારે સારી રીતે સમજાશે તો આ સહસ્ત્ર આઈએ એસ લાવવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે માતૃભાષામાં બેસ્ટ કન્ટેન્ટ

આ ત્રણે ત્રણ નોબેલ પ્રાઇઝ ને લઈને ક્લિયર છે ગુજરાતના કયા છાપામાં વિસ્તૃતમાં ડિટેલ માહિતી આપવામાં આવી છે છે જોજો અને સામે તમે ક્લિયર ધ હિન્દુ જોજો માહિતી જે છે એ તમને ધ માંથી ઉપલબ્ધ થઈ શકે એમ છે હવે ધ હિન્દુ સાહેબ એક્સપ્રેસમાં માન માંડ ખબર પડે છે ધ હિન્દુમાં તો ક્યાંથી મેળ આવવાનો છે વાત એ પણ સાચી છે તો હવે આ ઉદ્દેશ્ય સાથે આવ્યો છું અહીંયા તો સાહેબ તમે જે ચાર મહત્વની જાહેરાત કરવાના હતા ક્લિયર છે યસ એનું શું તો ભાઈ એક જાહેરાત ઓલરેડી થઈ ગઈ છે કે અત્યાર સુધી આપણું જે ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી હતું હવે એ પાન ઇન્ડિયા લેવલ પર જઈ રહ્યું છે સહસ્ત્ર આઈએસ એસ બની રહ્યું છે સહસ્ત્ર આઈ એસની અંદર બે કોર્સીસ આવશે એક ગુજરાતી મીડિયમની અંદર આવશે અને એક ફૂલ્લી પાન ઇન્ડિયા લેવલ પર ઇંગ્લિશ મીડિયમની અંદર આવશે ક્લિયર છે યસ મારા પોતાના સબ્જેક્ટ છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ઇન્ડિયન પોલિટી એન્ડ બંને બન્ને લેંગ્વેજમાં કોર્સીસ अवेलेबल હશે ઓકે સાહેબ આ કોર્સીસ જોવા હોય તો શું ક્લિયર છે આ કોર્સીસ નું કન્ટેન્ટ જોવું હોય તો શું તઈ વાંધો માંગોને બતાવું છું એની પણ વાત કરું છું આવનારી 8 તારીખ થી તારીખ 8 9 10 11 અને 12 5 દિવસ ઓક્ટોબર મહિનાની ગુજરાતી મીડિયમમાં જે જે કન્ટેન્ટ છે એ બધું કન્ટેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ જોવા મળશે તમારે કોઈએ એક પણ રૂપિયો ચાર્જ આપવાનો નથી બધું પેડ કન્ટેન્ટ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ થશે આઈટીઓનો જે કોર્સ છે યસ એને લઈને આવી જાહેરાત આપણે દિવાળી પછી કરવાના છીએ તો આઈટીઓનો કોર્સ અવેલેબલ નહીં હોય ક્લિયર છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ છે યસ એ કોર્સ ઓલરેડી પૂરો થઈ ગયો છે તો એ કોર્સ બાબતે આપણે આ જાહેરાત જે છે એ એસીએફ પછી કરવાના છીએ બાકી ઇન્ડિયન ઇકોનોમીનો જે કોર્સ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટીનો કોર્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ પાંચ દિવસ તમે જોઈ શકશો યસ અને આ પાંચ દિવસ પૂરા થાય પછી તારીખ તેર ચૌદ પંદર સોળ સત્તર પછીના પાંચ દિવસ માટે આ કોર્સીસની અંદર તમને ક્લિયર છે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ પણ મળશે ઇન્ટ્રોડક્શન ઓફર છે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ જે છે યસ એ તમને ડિસ્કાઉન્ટ મળશે સત્તર તારીખ પછી પ્રાઇઝ જે છે એ રાબેતા મુજબ થઈ જશે ક્લિયર છે કોર્સ જોઈ લો ગમે તો પરચેસ કરવાનો ન ગમે તો પાંચ દિવસ માટે જોઈ લો પાંચ દિવસમાં આખું ઇકોનોમી પૂરું પૂરું કરવાનો પ્રયત્ન કરશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ એક મારી ઇન્ટ્રોડક્શન જાહેરાત હતી બીજી ઇન્ટ્રોડક્શનના સંદર્ભમાં જાહેરાત એ હતી કે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગની એમ કહી શકાય કે નવી ટેસ્ટ સિરીઝ પણ આવવાની છે એને લઈને હું તમને અલગથી વિડીયોમાં જાણ કરીશ કરંટ અફેર્સને લઈને તમે રેગ્યુલર મને ક્વેશ્ચન પૂછતા હો છો ટેલિગ્રામમાં મેસેજ આવતા હોય છે નામી બરાબર છે અનામી લોકોના કે સર કરંટ અફેર્સનો કોર્સ ડીવાય એસઓ એસીએફ માટે આપો ભાઈ કરન્ટ અફેર્સ અને ડીવાય એસઓ સોરી કરંટ અફેર્સના કોર્સની જ્યારે વાત કરો ત્યારે હું તમને એક વસ્તુ કહીશ કે હું અડધડ કરંટ અફેર્સ બનાવવામાં નથી માનતો ભાઈ ક્લિયર છે હું બહુ સ્પષ્ટપણે એમ કહી શકાય કે શ્યોર શોર્ટ કરન્ટ અફેર્સ હોય ને એ વસ્તુમાં બિલીવ કરું છું મેં આ વખતે એક નક્કી કર્યું છે કે ભાઈ નવા ચેરમેન આવ્યા છે પરીક્ષામાં જે પ્રશ્નો આવે છે એમાં ફેરફાર થઈ શકે છે અગાઉની મીન્સમાં એ વસ્તુ જોવા મળી છે તો આ વખતે ડીવાય એસઓ અને એસીએફમાં જે પ્રશ્નો પૂછાશે એના આધારે ખબર પડશે કે કરંટમાં કેવા સવાલો આવશે કારણ કે લાસ્ટ ટાઈમ જે છવ્વીસ બારની નું પેપર હતું એના કરંટના સવાલો જે હતા જો એવા ને એવા આવતા હોય બરાબર છે તો કોઈ મિનિંગ નથી કરંટ અફેર્સનો એકદમ એમ કહી શકાય કે સવાલો યુપીએસસી પણ નથી આવા સવાલો ક્યારેય નહીં પૂછે ક્લિયર છે તો કરંટ અફેર્સનો જે નવો કોર્સ છે એ દિવાળી પછી તરત જ આપણે લાવવાના છીએ કે જેની અંદર આવનારી જે ક્લાસ વન 2 ની પરીક્ષા છે એને લઈને હું કરંટ અફેર્સ જે છે એ બનાવવાનો છું એમાં છ મહિનાનું અને બાર મહિનાનું એમ બે કરંટ અફેર્સ હશે આપણે છેલ્લા જાન્યુઆરીમાં એક્ઝામ છે તો એમ કહીએ કે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ છે એ તમને આપવામાં આવશે અને પછીની પરીક્ષાઓ માટેનું પણ અલગ 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 રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે ઓલરેડી આપણે એક કરંટ અફેર્સનો કોર્સ લાસ્ટ યર સક્સેસફુલી પૂરો કરી ચૂક્યા હતા હવે બીજી એક વાત કરવાની છે એ છે ચૂંટણીને લઈને પરીક્ષાઓ આવશે કે કઈ રીતે આવશે શું ફેરફાર થઈ શકે એમ છે શું ક્લિયર છે આજકાલ બધા લોકો બહુ અલગ અલગ માહિતી આપતા હોય છે એવો કોઈ સોર્સ હોતો નથી ભાઈ બધા પોતપોતાના મનની વાતો કરતા હોય છે અને દેશમાં મનની વાત કરવાની મોદી સાહેબની એકને છૂટ નહીં બધાને છૂટ આપે છે બરાબર છે યસ અને મોદી સાહેબ કોઈ ન્યાય નથી પાડતા બરાબર છે તમે પદયાત્રા કરો બરાબર છે કે તમે છે છે હવે વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા બરાબર મને ખબર નહી કે તમારા પોલિટીના સાહેબ કોણ હશે કે ડિસેમ્બર પહેલા ચૂંટણી થવી જ જોઈએ ના ભાઈ એવું નથી નિયમ શું છે કે વિધાનસભાની પહેલી બેઠક મળે ત્યાંથી પાંચ વર્ષની ગણતરી કરવાની થાય તો બે હજાર સત્તરમાં જયારે ચૂંટણી થઈ હતી ડિસેમ્બરની અંદર ત્યારે વિધાનસભાનું પહેલું સત્ર આઈ થિંક ફેબ્રુઆરીમાં આસપાસ તો આ વખતે પણ ચૂંટણી જે છે એ ડિસેમ્બરથી લઈ ફેબ્રુઆરીમાં ગમે ત્યારે આવી શકે એ ડિપેન્ડ કરે છે ઇલેક્શન કમિશન ઉપર ઇલેક્શન કમિશન જો હમણાં એના ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે અને અધર ઇલેક્શન કમિશનર જે છે એ ઓલરેડી વિઝિટ લઈ ચૂક્યા છે હિમાચલમાં પણ વિઝિટ લઈ આવ્યા છે

આજે ચૌદ પંદર મહિનાનો ટાઈમ હતો એમાં બે જીપીએસસી હતી જુઓ તમે ઓગણીસ પેલા બે જીપીએસસી હતી ક્લાસ વન ટુ ની કેમ હેવી ભરતીઓ હતી કારણ કે લોકસભાની ચૂંટણી આવતી હતી હવે તમે એક વસ્તુ વિચાર કરો હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં માનો કે ભાજપ સરકાર આવે છે તો ભાજપ સરકારની એક વસ્તુ તો નક્કી થઈ ગઈ હશે કે ભાઈ આ વખતે ચૂંટણી માંડ માંડ એવી હતી જીતી ગયા ફાઇનલી જો હવે આપણે ધ્યાન નહીં દઈએ નવી સરકાર આવશે એટલે અને એમને ઉપર જતા પાછી લોકસભાની ચૂંટણી છે તો ભરતીઓ તો હેવી રાખશે જ માનો કે ઇન કેસ નોન બીજેપી ગવર્મેન્ટ આવે છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઓર વોટ તો એ લોકો નવી સરકાર છે એમને દેખાડો કરવાનો હોય હા કારણ કે પાછળ બે હજાર ચોવીસમાં એમને ગુજરાતમાંથી સારું પરફોર્મન્સ જોઈએ તો શું કરે તો કે ભાઈ એ લોકો વધારે ભરતી આપશે તો કોઈ પણ પરિસ્થિતિ આવે છૂટ તમે એક વસ્તુ વિચાર કરો ચૂંટણી ક્યારે થાય એનાથી આપણે મતલબ નથી પણ આવનારું વર્ષ જે છે એ ભરતીઓનું વર્ષ રહેવાનું છે ભરતીઓની ભરમાર રહેવાની છે આ ફાઇનલ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચાહે બીજેપી ગવર્મેન્ટ આવે તો એમના માટે પણ બે હાજર ચોવીસમાં ટ્રસ્ટ ઇશ્યુ ન ઉભો થાય નોન બીજેપી ગવર્મેન્ટ આવે છે તો એમને પણ બે હાજર ચોવીસમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉભું કરવું છે તો એમને ભરતીઓ તો કરવી જ પડશે હવે આ ભરતીઓની અંદર તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા ફેકલ્ટીઝ પાસેથી કેવા કોર્સિસ જે છે એ ભણવાના છે બાકી એમ કહી શકાય કે ડિજિટલ બોર્ડ ઉપર લક્ષ્મીકાંતની આખી કોપી ભણાવવી એમાં કોઈ મહાનતા નથી ક્લિયર છે હવે કાંઈ કદાચ લક્ષ્મીકાંતના કારણે તમે હવે એમ કહેવાય કે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર પાસ થઈ જશો બટ ક્લાસ વન ટુ લેવલ પર જો તમે વાત કરતા હોય તો અશક્ય વસ્તુ છે અને મારો તો ગોલ યુપીએસસી છે માટે મેં હવે સહસ્ત્ર આઈએએસ કરી દીધું છે પોલિટીનો કોર્સ છે ક્લિયર છે એમાં તમે ખાલી જોજો કયા બેઝિક લેવલ પરથી આપણે ગયા છીએ આગળ કયા બેઝિક લેવલ પરથી આપણે ઉપર ગયા છીએ તમે જોજો ખાલી સ્ટેટ એટલે શું રાજ્યની વ્યાખ્યા યુપીએસસી એ સવાલ પૂછેલો તો પ્રિલિમની અંદર ક્લિયર છે યસ તો આ બધી વસ્તુઓ જે છે તમને આપણા કોર્સની અંદર જોવા મળશે ઘણા બધા સમયથી છોકરાઓની એક છે કે સર ધ હિન્દુ ધ હિન્દુ તમે કયો છો પણ ધ હિન્દુ અમને ભણાવો તમે કોઈ પણ રીતે ક્લિયર છે તો ધ હિન્દુને લઈને વીકલી ડેઈલી તો નહીં આવી શકાય એવું કારણ કે ડેલી ધ હિન્દુ શક્ય જ નથી રોજે રોજ લઈને આવવું ક્લિયર છે કારણ કે આપણી આગળ એવી ટીમ નથી હું એવું નથી કરતો કે કન્ટેન્ટ કોક બીજો બનાવે અને એને આવીને હું વાંચી જાઉં નોટ વે વીકલી આપણે ક્લિયર છે ધ ક્લિયર છે બે લેક્ચર લેક્ચર ત્રણ રાખીશું ક્લિયર છે અને આ લેક્ચર ક્લિયર છે બધા માટે ફ્રી રહેશે વીકલી ધ ઇન્દુના લેક્ચર્સ છે એ બધા માટે ફ્રી રહેશે એ લેક્ચર આપણી સહસ્ત્ર આઈએ એપ્લિકેશનમાં રહેશે ક્લિયર છે સહસ્ત્ર આઈએએસની જે એપ્લિકેશન છે ક્લિયર છે એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હિન્દુની શરૂઆત આપણે ક્લિયર છે દિવાળી પછી કરવાના છીએ હું બહુ પ્રોસ્પેક્ટિવ પ્લાનિંગમાં માનું છું એવું નહીં કે આ ભાઈ કાલ શરૂઆત કરી દે જેવી ખોટી કારણ કે કાલ શરૂઆત કરવાનો મિનિંગ જ નથી છોકરાનો ટાઈમ બગડવા જેવી વસ્તુ છે ધ હિન્દુ છે ધ હિન્દુ છે એવું છોકરા આવશે પણ એમને ડીવાય એસઓની એક્ઝામ છે તો એમાં હવે હવે ના સવાલ ના આવે

સ્ટના હિત પોતાનું હિત ક્યાં રહેલું છે અને પોતાના હિત વિશે વિચારવું એ કઈ ખોટું નથી ક્લિયર છે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ જે છે ઇન્ટરેસ્ટ શેલ પ્રિવેલ્ડ કોઈ પણ પરિસ્થિતિમાં મેં તમને કહી દીધું કે ચાહે ભાજપ આવે કે ચાહે નોન ભાજપ આવે આપણે ભરતીઓ રહેવાની જ છે અને કેમ રહેવાની એ કારણ હું કોઈ કલ્પના બાર વાત નથી કરતો કે બસ મારા સિક્રેટ સોર્સે મને કીધું છે કે બીજેપી સરકાર આવવાની છે અથવા તો નોન બીજેપી આવવાની છે ને કેજરીવાલ સાહેબ ભરમાર કરી દેવાના છે ગેહલોત સાહેબ અહીંયા જાદુ ચલાવવાના છે ને આટલી ભરતીઓ આવશે એવી કોઈ પાયા વિહોણી વાત નહીં મેં લોજિક કીધું કે બીજેપી આવશે તોય કેમ ભરતી વધારે આવશે ભૂતકાળનું ઉદાહરણ આપ્યું આમ આદમી પાર્ટી આવશે કે કોંગ્રેસ આવશે તો હંમેશા નવી સરકાર છે એને બતાવવું હોય જેમ પંજાબમાં એમને બતાવ્યું ક્લિયર છે અને આમ આદમી પાર્ટી તો બહુ વોકલ છે અત્યારે આ વસ્તુને લઈને પેપર ફૂટવાની ઘટના હોય ભરતીઓની ઘટનાઓને લઈને તો આ બધી જે એમ કહેવાય ને કે નકામી આદર્શવાદી વાતો મને કરતા નથી આવડતી પોતાના હિતને હંમેશા મગજમાં રાખજો એવરીથિંગ ઇઝ સેકન્ડરી દુનિયામાં બધી વસ્તુ એમ કહેવાય ગોણ છે સિવાય કે તમારા હિત તમારા હિતમાં તમારું તમારા મમ્મી પપ્પા ભાઈ બેન પતિ પત્ની વોટ એવર અને બાળકો એનાથી આગળ કોઈ નથી બરાબર છે કોઈ એટલે કોઈ જ આદર્શવાદી વાત કરવાનો મને શોખ નથી હું બહુ સ્પષ્ટ વાળો વ્યક્તિ છું છોકરાઓએ કીધું હતું કે સાહેબ તમારા કોર્સ તમારો કોર્સ બહુ અલ્ટિમેટ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ ફી થોડી હાઈ છે તો મિત્રો એક જ લાઈનમાં જ વસ્તુ કહીશ કે તમારે જ્યારે ચંદ્ર ઉપર અથવા મંગળ પર જવું હોય ત્યારે એની અંદર એસટી બસ

તો આગળ પરચેસ કરજો દિવસ માટે તમને મળવાનું છે પરીક્ષા જે છે ક્લિયર છે એ પૂરી થાય લાગે કે હારી ગઈ જટીક ના ગો તો કોર્સ જોઈ લેજો કે ભાઈ વન ટુ માં એવી ભૂલ ના થાય થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત મારો દેશ મારી પહેચાન મારું રાજ્ય મારું સ્વાભિમાન